Good evening, friends. Myself, Bhagyesh Patel. હવે મેં એવી જગ્યાએથી બી ફાર્મ કર્યું હતું જેનું કોઈએ નામ બી નહીં સાંભળ્યું હોય, A1 ફાર્મસી કોલેજ. અનફોર્ચ્યુનેટલી અમારી એક સિનિયર સ્ટુડન્ટ છે જેણે ફાર્માવિઝનમાંથી કાઉન્સિલિંગ કરેલું હતું, નિશિતા કરીને નામ છે. તો સર A1 ફાર્મસીમાં આવ્યા હતા એ વખતે સરે બધું સમજાવ્યું, માઇન્ડમાં તો હતું જ પણ કંઈ લીધું નહોતું માઇન્ડમાં. પેમ્ફલેટ આપ્યું હતું એ બી કદાચ ક્યાંય ખોવાઈ ગયું, ખબર બી નથી. પછી બી ફાર્મ કમ્પ્લીટ કર્યું પછી જોબ જ્યારે શોધવા ગયા અમે, મેં બધાને વાત કરી રાખી કે જોબ કરવી છે હવે, તો જ્યારે એની સેલરી સાંભળી તો મને એવું થયું કે બી ફાર્મ કરીને મેં કર્યું શું? મને કંઈ જ મળ્યું નથી બી ફાર્મમાં. જેટલી ફીસ મેં પે કરી છે, જેટલું મેં હાર્ડવર્ક કર્યું છે બી ફાર્મમાં, એટલું મને કંઈ જ મળ્યું નથી. પછી મારા પેરેન્ટ્સ અને અંકલે મને કીધું કે કેનેડા જવાનું તું ટ્રાય કર, તો હું બધી કન્સલ્ટન્સીને મળ્યો, એમાં નીતિશ સરને મળ્યો. મને બહુ જ સારું લાગ્યું, માઇન્ડમાં બેસી ગયું કે ના કરવા જ જેવું છે. એમાં PEBC શું છે એવી કંઈ મને ખબર જ નથી, કે કેનેડામાં જઈને બી આવું કંઈક લાયસન્સ લેવું પડે, શું નહીં શું. અત્યારે મને સર અફસોસ છે કે મેં આગળના ક્લાસીસ એટેન્ડ નથી કર્યા, કારણ કે IELTSમાં મારા બેન્ડ્સ નહોતા. ફર્સ્ટ 5.5 બેન્ડ્સ હતા, અત્યારે 6.5 બેન્ડ્સ આવ્યા છે અને મારા 2 દિવસમાં વિઝા ક્લિયર થઈ ગયા છે સરના લીધે. અને સરે મને એવું સમજાયું, કોર્સ કંઈ ડિપેન્ડ નથી કરતો, જે પણ ડિપેન્ડ કરે છે એ PEBC. એ તું ક્રેશ કરીશ તો તારી સેલેરી એટલી હશે કે તું બહુ જ આગળ તારું નામ થઈ જશે સોશિયલી. અને એ રીતે બહુ જ ડિપ્રેસ હતો, શેમાં લેવું શું નહીં. સરે કીધું તું કઈ બીમાં જા, કંઈ જ વાંધો નથી. અત્યારે ખરેખર PEBCના બધા ક્લાસ એટેન્ડ કર્યા પછી એટલો કોન્ફિડન્સ છે કે PEBC તો કરવી જ છે ભલે ગમે તે થાય. અને અત્યાર સુધી કોઈ બી લેક્ચર મિસ નથી કર્યા. સર ભણાવતા હોય એટલે એવું થાય છે કે સર બંધ જ ના કરે ભણાવવાનું, ચાલુ જ રાખે, એટલો ઇન્ટરેસ્ટ પડ્યો છે અત્યારે PEBCમાં. અને એવું કહેવાય છે કે માઇન્ડ એન્ડ પેરાસૂટ વર્ક વેન ધે આર ઓપન. મારું માઇન્ડ ક્લોઝ હતું એ બધું જ સરે ઓપન કરાવડાવ્યું છે અત્યારે, કે આવું આવું કરીએ તો આમ થાય ને બધું. અને લાસ્ટમાં મારા પેરેન્ટ્સનો બહુ જ સપોર્ટ છે અને અંકલનો, એમના કારણે આટલું થયું છે મારું. અને બીજી વાત મિત્રો એ કહેવા માગું છું કે સક્સેસફુલ પર્સન ડઝન્ટ ડૂ ડિફરન્ટ થિંગ્સ, બટ દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. જે સફળ વ્યક્તિઓ હોય છે એ આપણા જેવું જ કામ કરતા હોય છે, પણ એમની કામ કરવાની પદ્ધતિ હોય છે ને એ જુદી હોય છે. આ મારા પ્રિન્સિપલે 12th વાત કરેલી છે, એ મગજમાં ઘૂસી ગઈ છે, હજુ બી છે. એટલે સરનો બહુ જ થેન્ક્સ, એમને મને PEBCમાં આટલું નોલેજ આપ્યું, રિયલી થેન્ક્સ સર.